अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें હવે આ એક્ઝામ્પલની અંદર અલગ અલગ ઇવેન્ટ વિશે જોવા માંગીએ છીએ અને અગાઉના વિડીયોની અંદર આપ ઇવેન્ટ્સ ડેલિગેટ્સ અને લેમ્ડા એક્સપ્રેશન વિશેની થોડી થિયરી જોઈ ગયા તો હવે પહેલી જે બાબત છે એમાંની ઇવેન્ટ્સ એનો આપણે એક્ઝામ્પલ જોઈએ અને પછી બીજા બધા એક્ઝામ્પલ જોતા જઈએ હું તમને પહેલાં એક્ઝામ્પલ બતાવું હવે આ સત્તર નંબરનું એક્ઝામ્પલ છે એ આપણે જોવા માંગીએ છીએ એની અંદર ક્લિક ડબલ ક્લિક અને રાઇટ ક્લિક કઈ રીતે કરવું એ આપણે જોવા માંગીએ છીએ પણ એની અંદર જો તમે પહેલું જ વાક્ય જોશો અહીંયા લખવામાં આવ્યું છે કે આપણે છ ઇમેજ બનાવવાની છે અડોફ ફોટોશોપની અંદર આવી બધી ઈમેજ જે છે એ ઇમેજ આપણે ફોટોશોપની અંદર એડિટ કરીએ છીએ તો હું તમને પહેલાં બતાવું અહીંયા અમે વીસી એક્ઝામ્પલ નામના ફોલ્ડરની અંદર એક એક્સ્ટ્રા નામનું ફોલ્ડર બનાવ્યું છે અને એની અંદર આવી અલગ અલગ છ ઇમેજીસ છે નાની નાની એ ઇમેજીસ મે બનાવીને રાખી છે અને એ બધી ઇમેજીસ બસો પિક્સેલની છે તો તમને અડવ ફોટોશોપ જેવા સોફ્ટવેર આવડતા હશે હું માનું છું અને જો તમને ના આવડતા હોય તો તમે મારું ઓડવ ફોટોશોપનું જે ટ્યુટોરિયલ છે એ મંગાવી અને એને શીખી શકો અને એનાથી તમે આ રીતની ઇમેજને એડિટ કરીને બનાવી શકો બસો પિક્સેલની તમે કોઈ પણ અલગ અલગ ઇમેજ લઈ શકો અને એ ઇમેજને અહીંયા જોવા માંગીએ છીએ એની અંદર કે આમાં ઈમેજ કંટ્રોલ પણ આપણે જોવા માંગીએ છીએ અને ઇવેન્ટ્સ પણ જોવા માંગીએ છીએ તો આ બનાવવા માટે આપણે પહેલાં વિઝ્યુઅલ સ્ટુડિયો ચાલુ કરીએ અને વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર ફાઇલની અંદર જઈશું ન્યૂમાં પ્રોજેક્ટમાં જઈશું વિઝ્યુઅલ સી શાર્પ વિન્ડોઝ એપ્લિકેશન લઈશું વિન એક્સ સેવન્ટીન ત્યાર પછી આપણે ઓકે પર ક્લિક આપી દઈશું સત્તર નંબરની એક્સરસાઇઝ બની ગઈ અને એને આપણે ખેંચી અને આ રીતના લઈ લઈશું પ્રોપર્ટીને આપણે બંધ કરી દઈશું અને ટૂલ બોક્સને આપણે પિન કરી દઈશું એટલે આ આપણે મળી ગયું હવે અહીંયા છ છ ઇમેજ છે એ ઓલરેડી મેં કોપી કરીને મૂકી દીધી છે ત્યાર પછી આપણે વિન્ડોઝનું ફોર્મ એપ્લિકેશન બનાવી દીધી અને હવે આ રીતનું આપણે ફોર્મ બનાવવું છે અને એટલા માટે આપણે એડ ફોર લેબલ થ્રી પિક્ચર બોક્સ અને વન બટન આપણે લેવું છે આપણે અહીંયા જતા રહીએ હવે પેલું જોઈએ આપણે ફોર્મ ફોર્મની અંદર સાઇઝ આપણે વધારે સેવન હંડ્રેડ બાય થ્રી હંડ્રેડ કરી દી છે એટલે આપણે અંદર અને લખી દઈએ સેવન હંડ્રેડ કોમા થ્રી હંડ્રેડ ત્યાર પછી આપણે એન્ટર આપી દઈએ એટલે એ રીતે થઈ ગઈ છે અને ટેક્સ્ટની અંદર આપણે લખી દઈએ સી શાર્પ એક્ઝામ્પલ એન્ટર આપી દઈએ એટલે આ વસ્તુ થઈ ગઈ એ અહીંયા આવી ગયું હવે પહેલા લેબલ લઈ દઈએ એક લેબલ આપણે અહીંયા ગોઠવી દઈએ ત્યાર પછી આ બીજા લેબલ છે આપણે પછીથી ગોઠવવાના છે એટલે આપણે અહીંયા એક બાજુ પર મૂકી રાખી શકીએ સેકન્ડ થર્ડ લેબલ લઈ લઈએ અને ફોર્થ લેબલ લઈ લીધું આપણે આ રીતના લઈ લીધું આપણે એક બટન જોઈએ છે એટલે આપણે બટનને ડબલ ક્લિક કરીને અહીંયા લાવી દઈએ અને એ જ રીતે અહીંયા જોઈશું તો આ પિક્ચર બોક્સ આપણને જોવા મળે છે તો પિક્ચર બોક્સની ઉપર આપણે ડબલ ક્લિક કરીશું એટલે પહેલું પિક્ચર બોક્સ આવી જશે બીજું પિક્ચર બોક્સ આપણે લઈ લઈએ ત્રીજું પિક્ચર બોક્સ આપણે એટલે લઈએ ત્રણે ત્રણ પિક્ચર બોક્સ લઈ લીધે આપણે ટૂલ બોક્સને બંધ કરીએ એટલે આપણે અહીંયા જરા એરિયા વધારે મળે જો આ રીતે ગોઠવવા માટે અને ફૂલ સ્ક્રીન પણ કરી દઈ શકો તો આપણે ફૂલ સ્ક્રીન કરી લઈએ અને આપણે એને થોડુંક ગોઠવી દઈએ કે આપણે એક પિક્ચર બોક્સ લગભગ આટલે જોઈએ છે બીજું પિક્ચર બોક્સ આપણે અહીંયા જોઈએ છે જેમ આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે કે આને આપણે પાછળથી પણ બધું ગોઠવી શકીએ છીએ એટલે અત્યારે હું વધારે ગોઠવતો નથી પણ જસ્ટ ખાલી થોડુંક આ રીતે કરી અને એને પ્રોપર્ટી સેટ કર્યા પછી આપણે એને સેટ કરીશું એટલે આપણે આટલાને સેવ કરી દઈએ અને પછી ફરી પાછું આપણે એને અહીંયાથી ખેંચીને અહીંયા મૂકી દઈએ એટલે આ રીતનું આપણું થઈ ગયું લેબલને આપણે સેટ કરવું છે એટલે આપણે પ્રોપર્ટીની અંદર જઈએ અને એને પિન કરી લઈએ લેબલ વનની અંદર જઈએ ટેક્સ પ્રોપર્ટી આપણે લખી દઈશું યુઝ ઓફ ક્લિક ડબલ ક્લિક એન્ડ રાઈટ ક્લિક ઇવેન્ટ્સ ત્યાં પછી એન્ટર આપી દઈશું એટલે એ વસ્તુ આવી ગઈ ફોન્ટની અંદર જતા રહીશું ફોન્ટના બોક્સમાં ક્લિક આપી બોલ્ડ ટેન લઈ અને ઓકે કરી દઈશું બીજું લેબલ તો પણ અહીંયા દેખાય છે આપણે ડાયરેક્ટલી બીજું લેબલ અહીંયા લઈ લઈએ ટેક્સ્ટ પ્રોપર્ટી ચેન્જ કરવાની છે એટલે આપણે ટેક્સ્ટની અંદર જઈ અને આપણે લખી દઈએ કે લેફ્ટ ક્લિક ત્રીજું લેબલ આપણે ના દેખાતું હોય તો જેમ મેં કીધું છે એ પ્રમાણે કે આ લિસ્ટમાંથી આપણે લઈ શકીએ આપણે લેબલ થ્રીને ડાયરેક્ટલી સિલેક્ટ કરી લઈશું ટેક્સ્ટની અંદર જતા રહીશું અને એની અંદર આપણે લખી દઈએ ડબલ ક્લિક એન્ટર આપી દઈશું અહીંયાથી આપણે ચોથું લેવલ લઈ લઈએ એટલે ચોથું લેવલ આપણે સિલેક્ટ કરી લીધું ટેક્સ્ટની અંદર ગયા અને અહીંયા આપણે લખી દીધું રાઈટ ક્લિક એન્ટર આપી દીધું આ બધી વસ્તુ થઈ ગઈ હવે પહેલું પિક્ચર બોક્સ પકડીએ એટલે આપણે ફર્સ્ટ પિક્ચર બોક્સની અંદર જતા રહીએ પિક્ચર બોક્સ વન અહીંયાથી આપણે સિલેક્ટ કરી દીધું આપણે બાજુમાં દેખાય છે ત્યાંથી પણ આપણે સિલેક્ટ કરી શકીએ પણ આપણે અહીંયાથી પણ સિલેક્ટ કરવાની આદત રાખીશું તો વધારે સારું થશે કારણ કે જ્યારે આપણે કંટ્રોલ ના દેખાતા ત્યારે આપણે અહીંયાથી મળી શકે છે કંટ્રોલ તો આપણે એનું નેમ કરવું છે પીઆઈસી ડોગ એટલે પહેલા નેમ ની અંદર જતા રહીએ ને આપણે લખીએ પીઆઈસી ડોગ એન્ટર આપી દઈશું ઇમેજ ની અંદર આપણે પેલી ઇમેજ લાવવી છે અને એટલા માટે ઇમેજ પ્રોપર્ટી શોધીશું અહીંયા આપણે આ ઇમેજ પ્રોપર્ટી છે ઇમેજ પ્રોપર્ટી પર ક્લિક આપી આપણે આ જે બટન છે એ બટનની ઉપર ક્લિક આપીશું જેવું બટન પર ક્લિક આપીશું એટલે આપણે આ સિલેક્ટ રિસોર્સ વાળો બોક્સ જોવા મળશે અને એની અંદર અહીંયા આપણે ઇમ્પોર્ટ બટન જોવા મળશે અહીંયા બે છે લોકલ રિસોર્સ અને પ્રોજેક્ટ રિસોર્સ તો આપણે પ્રોજેક્ટ રિસોર્સની અંદર જતા રહીએ અને અહીંયા ઇમ્પોર્ટમાં ક્લિક આપીશું હવે જેવી ઇમ્પોર્ટ પર ક્લિક આપીશું એટલે આપણે પેલું ફોલ્ડર ઓપન થયેલું જોવા મળશે જો તમને ના જ જોવા મળ્યું હોય તો અહીંયા તમે જઈ અને સી ડ્રાઈવની અંદર વીસી એક્ઝામ્પલની અંદર એક્સ્ટ્રા નામના ફોલ્ડરની અંદર જતા રહો અને અહીંયા આપણે આ બધી ઇમેજ જોવા મળે છે તો હવે અહીંયા શિફ્ટ કરીને એક સાથે બધી જ ઇમેજ સિલેક્ટ કરી લઈએ જોકે આપણે અત્યારે અહીંયા એક જ ઇમેજની જરૂર છે પણ આ બધી જ ઇમેજ બીજા પિક્ચર બોક્સની અંદર જરૂર છે એટલે આપણે પ્રોજેક્ટની અંદર બધી જ એડ કરી દઈએ એટલે આપણે અહીંયાથી માઉસ બટન દબાવી અને આ રીતે આપણે બધી સિલેક્ટ કરી લઈ શકીએ અથવા તો કંટ્રોલ પ્રેસ કરી અને તમારે જે અલગ અલગ જોઈતી હોય એ બધી ઈમેજ સિલેક્ટ કર લો અને ત્યાર પછી ઓપન પર ક્લિક આપી દો એટલે જેવી ઓપન પર ક્લિક આપી તો અહીંયા બધી જ ઇમેજ આવી ગઈ પણ હવે પહેલી ઇમેજ અહીંયા અત્યારે સિલેક્ટ કરવી છે ડોગવાળી એટલા માટે આપણે આ ડોગવાળી સિલેક્ટ કરી અને ઓકે કરી દઈશું અહીંયા દેખાશે પણ હવે તમે જોઈ શકો છો કે પિક્ચર બોક્સ નાનું છે અને ડોગની ઇમેજ મોટી છે અને એટલા માટે અડધું જ દેખાય છે તો એની માટે આપણે અહીંયા સાઇઝ મોડ પ્રોપર્ટી છે એ આપણે ચેન્જ કરવી છે અને એટલા માટે આપણે અહીંયા નીચે જોઈશું તો અહીંયા સાઇઝ મોડ જોવા મળે છે સાઇઝ મોડની અંદર અત્યારે નોર્મલ છે એ નોર્મલને બદલે આપણે ઓપન કરી અને ઓટો સાઇઝ કરી દઈએ જે ઓટો સાઇઝ કરશો એ આપણે એ જોવા મળશે કે આખું ચિત્ર દેખાય છે હવે એ જ રીતે આપણે બીજા પિક્ચર બોક્સની ઉપર કરવું છે તો અહીંયા હું તમને બતાવતો જો કે બીજા પિક્ચર બોક્સની ઉપર આપણે કરવું છે પીઆઈસી આઈઝ આઈઝ નામની જે પી જે લાવી છે ઓટો સાઇઝ ટ્રુ કરવું છે હવે અહીંયા તમે જોશો તો ડોગ પીએનજી ફાઇલ અહીંયા આવી ગયેલી હતી ફોટોશોપની જે બધી અલગ અલગ ફાઇલો છે કે ડોટ પીએનજી એક્સટેન્શનવાળી ડોટ જેપીજી પી વાળી એક્સટેન્શનવાળી ડોટ જીઆઈએફ એક્સટેન્શનવાળી એ બધી જ ફાઇલો અહીંયા તમે લાવી શકો છો જે પણ પિક્ચર ફાઇલ હોય તો એ આપણે અહીંયા ગોઠવવાની છે તો હવે આપણે આ પ્રોપર્ટી માટે પહેલાં તો પિક્ચર બોક્સ ટુ પકડીએ આપણે આ લિસ્ટની અંદર જતા રહીશું અને પિક્ચર બોક્સ ટુ આપણે પકડી લઈશું એની નેમ પ્રોપર્ટીમાં આપણે જતા રહીએ અને આપણે કરીએ કે PIC eyes eyes આઈઝ આઈઝ લખી દીધું એન્ટર આપ આપણે ઇમેજમાં ગયા નું બટન દબાઈશું એટલે હવે આપણે પેલી બધી ઓલરેડી લોડ થઈ ગયેલી જ જોવા મળે છે કારણ કે ઓલરેડી આપણે એક જ વખતની અંદર બધી લોડ કરી દીધી જો તમે લોડ ના કર્યો તો તમે ઇમ્પોર્ટ કરીને લોડ કરી શકો પણ અત્યારે ઓલરેડી લોડ છે એટલે આઈઝની અંદરથી આપણે આ લઈશું પહેલું આઈઝવાળું ને ઓકે કરી દઈશું એટલે એ આવી ગયું અને એને પણ સાઈઝ મોડની અંદર જઈ ઓટો સાઈઝ કરી દેજો એટલે પણ મોટી થઈ જશે ત્રીજા માટે કરવું છે એટલે અહીંયાથી ત્રીજું પિક્ચર બોક્સ પકડીશ નેમ માં જઈશું અહીંયા આપણે લખીશું કે PIC ફેસ એન્ટર ઈમેજ જઈશું બટન ક્લિક કરી અને ફેસ લઈ લઈશું મે બધાના નામ પણ એવી રીતે આપ્યા છે કે જેથી અહીંયા આપણને બરોબર ખ્યાલ આવે એટલે તમે ફોટોશોપની અંદર જ્યારે પણ ઇમેજ બનાવો તો એના નામ બરોબર આપો કે જેથી તમને પસંદ કરવામાં આસાની પડે આપણે ઓકે કરી દઈએ સાઇઝ મોડ છે કરી કરી દીધું એટલે એટલે ત્રણે ત્રણ વસ્તુ આવી ગઈ છે બટન બટન એને પણ આપણે લઈ અહીંયા સિલેક્ટ લઈએ એની નેમ પ્રોપર્ટીમાં આપણે જતા રહીએ અને નેમ પ્રોપર્ટી આપણે કરવું છે બીયુટી રીસેટ ટેક્સ્ટમાં પણ રીસેટ લખવું છે એટલે ટી રીસેટ લખી દીધું એન્ટર આપ્યું અને અહીંયા આવી અને આપણે ટેક્સ્ટ બોક્સ ની અંદર રીસેટ લખી દઈએ એન્ટર આપી દીધું આ બધી વસ્તુ થઈ ગઈ હવે આપણે આનું આ જે પિન છે એ અત્યારે કાઢી નાખીએ અને હવે અહીંયા આપણે બધું ગોઠવવું છે આપણે એને ફૂલ સ્ક્રીન કરી અને આપણે આ રીતે ગોઠવી દઈ શકીએ કે આપણે પહેલું જે બોક્સ છે અહીંયા મૂક્યું એવી રીતે અહીંનું આ લેફ્ટ છે થોડુંક નીચે લાવી દઈએ આ જે ડબલ ક્લિક છે એને પણ થોડુંક નીચે લાવી દઈએ હવે જો આપણે અહીંયા ના દેખાતું હોય તો આપણે આને એમ ખસેડી અને આ જે ક્લિક છે એને પહેલાં અહીંયાથી નીચે લાવી દઈ શકીએ અને પછી આપણે આને ગોઠવી દઈ શકીએ પાછું આ રીતનું ગોઠવી દીધું કે આપણે પહેલું ચિત્ર અહીંયા જોઈએ છે એવી રીતે આ અહીંયાથી કેટલું દૂર જોઈએ છે એ પણ આપણે ગોઠવી દઈ શકીએ ધારો કે આપણે આટલું દૂર જોઈએ છે અને પછી આ બધાની વચ્ચે એક સરખી જગ્યા જોઈએ છે કે આપણે આને સિલેક્ટ કરીશું કીબોર્ડ પરથી શિફ્ટ કરીને આ એક અને બે બંને સિલેક્ટ કરી લઈશું ફૂલ સ્ક્રીન હશે તો અહીંયા જ આવી જશે ફૂલ સ્ક્રીન નહીં હોય તો તમને આ બટનની અંદર જોવા મળશે પણ અત્યારે અહીં મને દેખાય છે તો એની અંદરનું આ જે છે કે મેક હોરિઝોન્ટલ સ્પેસ ઇક્વલ એની ઉપર હું ક્લિક કરી દઈશ એટલે અહીંયા બંને માં ઇક્વલ સ્પેસિંગ આવી જશે અને આ રીતના ગોઠવાઈ જશે અને આપણે ત્રણે ત્રણ અત્યારે સિલેક્ટેડ છે એને એરો એરોકીથી આપણે આમ થોડુંક નીચે લેવું હોય તો આપણે આ રીતના નીચે પણ લઈ લઈ શકીએ એટલે આપણે જે પ્રમાણે ગોઠવવું હોય એ પ્રમાણે આપણે ગોઠવી અને પછી બાર ક્લિક આપીને આને ડિસિલેક્ટ કરી દઈશું ને એ રીતે આપણે આ જે છે એને અહીંયા ગોઠવી દઈએ એના કોર્નર કોર્નર પર કે આની અંદર આપણે લેફ્ટ ક્લિક આપવી છે આની અંદર આપણે ડબલ ક્લિક આપવી છે અને આની અંદર આપણે રાઈટ ક્લિક આપવી છે આ રીતના ગોઠવીને અહીંયા મૂકી દઈ શકે તમને જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે તમે મૂકી શકો એટલે મને આ રીતના જોઈએ છે એટલે મેં આ રીતના લઈ લીધું અને આ બધી વસ્તુ ગોઠવાઈ ગઈ હવે એને સેવ કરી દઈશું આપણે અને ફરી પાછો આપણે એને નાનું કરી દઈશું કે જેથી આપણે એના કોડ વગેરે આનામાંથી જોઈને લખી શકીએ દરેકની અંદર અલગ અલગ કોડ છે બધા કોડ નાના જ છે એટલે હું ડાયરેક્ટલી લખી દઉં છું જેની અંદર પહેલું છે કે જે આપણે પીઆઈસી આ જે ક્લિકવાળું છે એની ઉપર ક્લિક ઇવેન્ટ આપણે લીધેલી છે આની અંદર આપણે ડબલ ક્લિક ઇવેન્ટ લીધેલી છે અને આની અંદર આપણે માઉસ ક્લિક ઇવેન્ટ લીધી છે તો હવે એ બધી અલગ અલગ ઇવેન્ટ કેમ લીધી છે એ હું પહેલાં ચર્ચા કરું સાથે આપણે બતાવતા જઈએ તો આપણે પ્રોપર્ટીની અંદર જઈ અને આને પિન કરી દઈશું હવે આપણે પહેલું છે કે પીઆઈસી ડોગની ઉપર આપણે લેવું છે ક્લિક ઇવેન્ટ એટલે પીઆઈસી ડોગને આપણે પકડ્યું આ જે ઇવેન્ટવાળું બટન છે એને ક્લિક કરી ક્લિકની ઉપર આપણે ડબલ ક્લિક આપીએ ક્લિક ઇવેન્ટ તો ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે એટલે એમાં આપણે વધારે સમજવાનું નથી તો આપણે આને થોડુંક અત્યારે મોટું કરી લઈએ જેથી આપણને અહીંયા બરોબર દેખાય દેખાયા બાજુમાં પણ ઓલરેડી દેખાય છે એમાં આપણે લખું છે કે પીઆઈસી ડોગ ડોટ ઇમેજ ઇક્વલ ટુ પ્રોપર્ટી ડોટ રિસોર્સ ડોટ ડોટ વન લાભી પાસે ડોગ અને ડોગ 1 એવી બે ઈમેજ છે તો જ્યારે ક્લિક થાય ત્યારે આપણે ડોગ 1 ઈમેજ ને પાછી લઈ દેવી છે એટલે આપણે અહીંયા લખીશું કે pic dog એટલે ઓટોમેટિકલી સિલેક્ટ થઈ જશે ટેબ કી આપી દઈશું ફૂલ પોઈન્ટ આપીશું અહીંયા લખીશું ઈમેજ નો i એટલે ઈમેજ સિલેક્ટ થઈ જશે ટેબ કી આપી દઈશું સ્પેસ બાર ઇક્વલ ટુ સ્પેસ બાર પ્રોપર્ટી નો પ્રોપ લખીશું એટલે પ્રોપર્ટી આવી જશે ટેબ કી આપી દઈશું ડોટ રિસોર્સિસ એકદ દેખાય છે તેને સિલેક્ટ કરીને આપણે ટેબ કી આપી દઈશું ડોટ આપીશું એટલે અહીંયા બધી જ જેટલી પણ ઇમેજ આની અંદર હશે એ બધી સિલેક્ટ જોવા મળશે પણ હવે આપણે ડોગ અને ડોગ વન બે આપણે જોવા મળે છે આપણે ડોગ વન લેવી છે એટલે આપણે ડોગ વન લઈ અને ટેપકી આપી અને પછી સેમિકોલન આપી દઈશું એટલે આ એક ક્લિક ઇવેન્ટ થઈ ગઈ કે જ્યારે ડોગની ઉપર ક્લિક થાય ત્યારે એની ઇમેજ ચેન્જ થશે ફરી પાછા આપણે અહીંયા જતા રહીએ આની ઉપર આપણે ડબલ ક્લિકમાં લેવી છે એટલે આપણે આ વસ્તુને સિલેક્ટ કરીશું અને અહીંયા તમે જોશો તો આ ક્લિક છે અને એની સાથે સાથે અહીંયા ડબલ ક્લિક જોવા મળે છે પીઆઈસી આઈઝની અંદર ડબલ ક્લિકની અંદર આપણે પ્રોગ્રામ લખવો છે આપણે ડાયરેક્ટલી ડબલ ક્લિક પર ક્લિક આપીશું

ત્રણ બટન હોય છે કોઈ કોઈકની અંદર વધારે બટન પણ હોય છે જેમાં લેફ્ટ બટન રાઇટ સાઇડ બટન મિડલ બટન એટલે જેને સ્ક્રોલ બટન કહેવામાં આવે છે તો એ બધા અલગ અલગ બટન તમારે જ્યારે પ્રોગ્રામમાં વાપરવા હોય ત્યારે તમારે માઉસ ઇવેન્ટ વાપરવાની એકલી ક્લિક ઇવેન્ટ નહીં વાપરવાની એટલા માટે આપણે અહીંયા માઉસ ક્લિક ઇવેન્ટમાં જતા રહીશું અને માઉસ ક્લિક ઇવેન્ટની ઉપર આપણે ડબલ ક્લિક આપીશું એની અંદર આપણે આ લાઇન લખવી છે જ્યારે બટન રાઈટ સાઈડ હોય ત્યારે આપણે ચેન્જ કરવું છે એટલે એટલે આપણે આપણે આની અંદર ડાયરેક્ટલી લખી દીધું જેવું ક્લિક થાય ડોગ કરી દેવું છે પણ આની અંદર આપણી પાસે ચોઈસ છે કે માઉસનું કયું બટન ક્લિક થયું છે એ પણ આપણે ચેક કરી શકીએ કે લેફ્ટ બટન ક્લિક થયું છે રાઈટ બટન ક્લિક થયું છે મિડલ સ્ક્રોલ બટન ક્લિક થયું છે એવું બધું આપણે અલગ અલગ ચેક કરી શકીએ એટલે આપણે અહીંયા ઇફ કમાન્ડ લખીશું કે ઇફ ત્યાર પછી બ્રેકેટ આપીશું અને લખીશું કે ઈ કારણ કે કયા બટનની ઉપર ક્લિક થયું છે એ આ માઉસ ઇવેન્ટ

મિડલ બટન પણ આપણે રાઇટ સાઈડ બટન જોઈએ છે એટલે આપણે આ લખીશું એટલે અહીંયા રાઇટ બટન આવી જશે એટલે રાઈટ સાઈડ બટન આપણે લઈ લીધું કે જો રાઈટ સાઇડ બટન ક્લિક હોય તો આપણે આ પ્રોગ્રામ કરવો છે અને એ છે કે પીઆઈસી ફેશ ડોટ ઇમેજ ઇક્વલ ટુ પ્રોપર્ટી ડોટ રિસોર્સિસ ડોટ ફેસ વન કરી દેવું છે એટલે આપણે ફેસ વન સિલેક્ટ કરી લીધું સેમિકોલન આપી દીધું એટલે આ આપણું બની ગયું અને હવે રિસેટ બટનની ઉપર આપણે આ ત્રણે ત્રણને લખી દેવું છે એટલે આપણે અહીંયા આવી ગયા રિસેટ બટન પર આવી ગયા અને ક્લિકની ઉપર આપણે ડબલ ક્લિક આપી અથવા તો અહીંયા જો ક્લિક આપણે ખબર છે કે બટનની ઉપર ક્લિક જ આવવાનું છે હંમેશા ડાયરેક્ટલી વાની ઉપર ડબલ ક્લિક આપી દઉં તો પણ એ જ મેથડ બની જશે ક્લિકની અહીં આપણે ત્રણ ફટાફટ લખી દઈએ કે પીઆઈસી ડોગ ડોટ ઇમેજ ઇક્વલ ટુ પ્રોપર્ટીઝ ડોટ રિસોર્સિસ ડોટ ડોગ આપણે કરી દેવું છે એટલે રિસેટ કરીએ ત્યારે ડોગમાં આપણે પાછું લાવી દઉં છે ડોગ વનની અંદરથી એ જ રીતે આઈઝની અંદર ઇમેજને ચેન્જ કરવું છે પ્રોપર્ટીઝ ડોટ રિસોર્સિસ ડોટ આઈઝને લઈ દેવું છે અને એ જ રીતે ફેસની અંદર પણ પ્રોપર્ટી ડોટ રિસોર્સિસ ડોટ ફેસ આપણે પાછું લાવી દેવું છે એટલે ફેસ આવી ગયું એટલે આ ત્રણ કોડ આપણે લખી દીધા હવે આપણે સેવ કરીએ અને ડિઝાઇનરમાં જઈ અને આપણે પહેલાં આને મિનિમાઇઝ કરી દઈએ ફૂલ સ્ક્રીન કરી અને પછી રન કરીએ તો આજે એવું રન થયું એટલે આપણે આને મિનિમાઈઝ કરી દઈએ એટલે આપણને આ ક્લિયર મળે અત્યારે આ ટાઈપની ત્રણે ત્રણ ઇમેજ છે હવે આની ઉપર હું લેફ્ટ ક્લિક કરું છું એટલે માઉસનું લેફ્ટ સાઈડનું ક્લિક કરું છું તો તરત જ તમને એની ઇમેજ બદલાઈ ગયેલી જોવા મળે છે અને જાણે કે દે આંખ ખોલી દીધી હોય એવું આપણને જોવા મળે છે પણ હું આની ઉપર ડબલ ક્લિક કે રાઈટ સાઈડ બટન ક્લિક કરું છું તો મને કશું થતું જોવા નથી મળતું એ જ રીતે આની ઉપર હું એકલી ક્લિક કરું છું અત્યારે હું માઉસની ક્લિક આની ઉપર આપી રહ્યો છું તો કે તમને મારે માઉસની ક્લિક ખ્યાલ નહીં આવે પણ જો અહીં ક્લિક આપી રહ્યો છું તો અહીંયા કશું નથી થતું કે રાઈટ સાઈડ બટન ક્લિક આપું છું તો પણ કશું નથી થતું પણ હું જેવી મેં ડબલ ક્લિક આપી તમને જોવા મળે છે કે જાણે કે આઈઝ ખોલી દીધી હોય એવું આપણને અહીંયાથી જોવા મળે છે અહીંયા ડબલ ક્લિક થી કશું નથી થતું પણ હું માઉસનું રાઈટ સાઈડ બટન જેવું ક્લિક આપું છું તરત જ તમને જોવા મળશે કે વસ્તુ જોવા અને હું રીસેટ પર ક્લિક આપીશ એટલે બધી પાછી જે પહેલાની ઇમેજ હતી એ આવી ગઈ તો જોકે મેં અહીંયા વિડીયોની અંદર રિંગ થઈને તમને બતાવે છે કે જો લેફ્ટ ક્લિક કરી હોય તો અહીંયા હું લેફ્ટ ક્લિક કરું છું બ્લુ રિંગ આવે છે ને હું રાઈટ સાઈડ બટન ક્લિક કરું છું તો રેડ રિંગ આવે છે તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે હું લેફ્ટ બટન ક્લિક કરું છું કે નહીં એ તમને અહીંયાથી ખ્યાલ આવતું હશે તો જો હું લેફ્ટ ક્લિક આપું તો આ રીતના ઓપન થઈ જશે અહીંયા ડબલ ક્લિક આપીશું ત્યારે ઓપન થશે અને રાઇટ સાઇડ બટન ક્લિક આપીશું ત્યારે જ ઓપન થશે અને રિસેટ પર ક્લિક કરીશું એટલે બધી પાછી રિસેટ થઈ અને પહેલાં જેવી આવી જશે તો આશા છે કે તમને ક્લિક ડબલ ક્લિક અને રાઈટ સાઇડ બટન ક્લિક અથવા તો મિડલ ક્લિક વગેરેનું પ્રોગ્રામિંગ કરવું હોય તો કેવી રીતે કરવું એ આનાથી ખ્યાલ આવશે હવે તમે પણ આ રીતે બનાવી અને જુઓ ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें વીડિયો ડિસ્ક્રિપ્શન મેં ભી યે લિંક દી હૈ ધન્યવાદ